ધનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સુમિતભાઈ જોશી અને પ્રિતેશ રામલાલ સોની દ્વારા ધાનેરાની ગૌસમુદ્રી ગૌશાળા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા રાજકીય અગ્રણીઓ, આગેવાનો, ડોક્ટરો સહિત સંતો અને લોકોએ ભેગા મળી દીપ પ્રાગટ્ય કર્યું હતું અને તે બાદ ગૌમાતાના પૂજન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને તે બાદ સંતો તેમજ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતોને લોકોને વૃક્ષોથી શું ફાયદા થાય તે માટેની સમજ આપી હતી અને લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા માટે અપીલ પણ કરી હતી. ત્યારે શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે જો વૃક્ષોમાં પાણી રેડ્યું હોય તો આજે કૂલરમાં પાણી રેડવાનો વારો ન આવત અને જ્યારે પણ ઘરે બાળકનો જન્મ થાય ત્યારે બે વૃક્ષ વાવવા જોઈએ અને બાળકની જેમ જ વૃક્ષનો પણ ઉછેર કરવો જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં આપણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તે બાદ સંતો મહંતો સહિત લોકોએ ભેગા મળી વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષોને ઉછેરવાનો સંકલ્પ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધાનેરાના આગેવાનો, રાજકીય આગેવાનો, સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. નમસ્કાર, હું સુમિતભાઈ જોશી, ધનકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધાનેરા સમૃદ્ધિ ગૌશાળાની અંદર આપણે એક બગીચો એકદમ સારું એવું વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ અને એના અંદર ધાનેરા નગર રહેવાસીઓના બધાનો ફાળો બહુ સારી રીતે મળ્યો છે અને પત્રકાર ભાઈઓનો પણ બહુ બહુ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અસ્તુ.